નસવાડી તાલુકાના દુબધા ગામે સસ્તા અનાજની દુકાનમાં અનાજ ઓછું મળતા લોકોએ બોલાવ્યો દુકાનદારનો હુર્યો. ગરીબોના સસ્તા અનાજના કાળા બજાર કરનારાઓના પાપે આજે લોકો ભૂખ્યા પેટે ઊંઘતા હોય છે. જો કે તેમ છતાં પુરવઠા તંત્ર આવા માથેભારા કાળાબજારીઓ સામે કોઈ પગલાં લેતા નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુબધા ગામમાં સસ્તા અનાજના કાળા બજાર હોવાનું હાલ સામે આવી રહ્યું છે. ગરીબોના અને તેમાં પણ ખાસ કરીને આદિવાસીઓના હકના સસ્તા અનાજનું સમગ્ર રાજ્યમાં કાળા બજાર થઈ રહ્યું છે. જો કે તેમ છતાં પુરવઠા વિભાગના પેટનું પાણી પણ હળતું નથી. સસ્તા અનાજનું દુકાન ઘઉં, ચોખા અને દાળ અને ખાંડમાં કરતો હતો કટકી. ગરીબોને મળતો સસ્તો અનાજ પણ પોતે લઈ લેતા હોવાથી ગ્રામજનો વિફર્યા. આંટ ગામના લોકો માટે ચાલતી સસ્તા અનાજની દુકાન, જેમાં દુગધા, બારીમહુડા, વિયાવટ, ખેરમાર, ઘરા પાણી, સિંધી પાણી, આંધ્રી અને દુગધા ગામના લોકોને મળતું હતું. અનાજ છેલ્લા બે દિવસથી દુકાન પર મફત અપાતા અનાજમાં કટકી કરતો હતો. તોલમાપમાં ઘઉં, ચોખા, દાળ અને ખાંડની ચોરી કરતો હતો. એક બાજુ લોકડાઉનના પગલે રોજીરોટી નથી તો બીજી બાજુ સરકાર ગરીબોને મફત આપવાનું આયોજન કરતા દુકાનદારે ગરીબોના મોંનો કોરિયો છીનવી લેતા ગ્રામજનો વિફર્યા. દુગધા ગામમાં અંત્યોદય કાર્ડમાં 25 કિલો ઘઉં ફિક્સ આપવામાં આવે છે, ત્યારે દુકાનદાર દ્વારા ગરીબ આદિવાસી લોકોને ફક્ત 20 કિલો આપીને છેતરવામાં આવે છે. જાહેરમાં હલ્લાબોલ કરીને દુકાનદાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ગ્રામજનો સાથે વાતો કરતા આખો કૌભાંડ સામે આવ્યો છે. ત્યારે હવે એસી ચેમ્બરમાં બેસી રહેતા પુરવઠા વિભાગના ખાયબઢેલા અધિકારીઓ ગરીબીના હકના અનાજનું કાળા બજાર કરનાર આ પરવાનેદાર સામે કડક પગલાં લઈ તેના પરવાનો રદ કરી તટસ્થ તપાસ કરી તેની વિરુદ્ધ ફોજદારી રાહે કામગીરી કરે તેવી રેશન કાર્ડ ધારકોની માંગ ઉઠી છે. ત્યારે શું આ દુકાનદાર સામે પગલાં ભરવામાં આવશે કે ખુલાસો લઈને દુકાનદારને છોડી મૂકવામાં આવશે તે જોવું રહ્યું. અલ્લા રખા પઠાણ, ZSTV નસવાડી.